શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગી આપા કહે છે, ભગવાન ચરણ સંત તેમાં પ્રીતિ રાખવી, એટલે ઓલા ચરણ તો ખરા પણ વિશેષ ભગવાન એ તમારી સ્મૃતિ જેટલી તેજ હોય એ સાંભળ્યા કરે. સંત સંત સાંભળ્યા કરે એટલે સંત છે ભગવાનના ચરણ કહેવાય. ભગવાનના ચરણ સંત તેમાં પ્રીતિ રાખે. 24 કલાક મન છોડી દેવું, 24 કલાક પણ કઈ રીતે જોઈ દે, ખાવું પીવું હારું પડું ક્યારે કરું તો એમ નથી, પણ તમારી દાનત મન તો દેહ મનને ખાવા પીવા બાબતમાં જુદું પડે તો મન છોડી રાખો. એટલે એ બાજુ આપણે ઢળવું, સંત બાજુ, સંતને અખંડ રાખવા એ બાજુ આપણે ઢળવું. 24 અક્ષરધામમાં જેવા છે તેવા અહીં બિરાજમાન છે, જેવા અક્ષરધામમાં છે તેવા અહીં બિરાજમાન છે. આપણે હા હા કહીએ પણ માનતા નથી, એટલે સુખ આવતું નથી. પણ જો ખરેખર કનેક્શન થઈ જાય તો અખંડ સુખ તમને પોતાને અનુભવાય અને અખંડ શાંતિ રહે. અક્ષરધામમાં જેવા છે તેવા બિરાજમાન છે એમ સમજવું તે સાકાર ભાવ. આપે સર્વપરી સાકાર અને કરતા અને પ્રગટ આ ચાર પૂરું થાય ત્યારે નિષ્ઠા પાકી થાય. તો અગ્રામ જેવા છે બ્રાજમાન છે મેં સમજ્યું તે સાકાર ભાવ. સાકાર ભાવ આ રીતે યોગી અપાય વાત કરે. ખટકા વગર સ્વભાવ ના જાય, સ્વભાવ બહુ સ્ટ્રોંગ છે, આનંદ જન્મ લેવડાયા છે અને એને કારણે બીજા જન્મ લેવા પડશે. સ્વભાવ ટાળે તો જ કામ થાય, તો સ્વભાવ ટાળવાનું સાધન સ્વામીએ કહ્યું. ખટકા વગર સ્વભાવ ના જાય, ખટકો એમ બીજી બધી વાતમાં કેવો ખટકો હોય છે, પૈસા બાદમાં કેવો ખટકો હોય છે, એક દમણી છૂટે નહીં. અને એ માલ મિલકત એમાં બધા કેવો ખટકો હોય છે, એટલો જ ખટકો હોય તો એ ઘણું સપોર્ટ. પણ ખટકો હોય એટલે સ્વભાવ આપણી ઉપર ચડી બેસે છે અને માથું ઊંચું થવા દેતું નથી. એકાંતિક ભક્ત થવું આપણે મનમાં રાખો, કરોડપતિ નથી થવું, એ તો થાય પ્રારંભ પ્રમાણે, પણ આ તો થઈ શકે. ખટકો એકાંતિક ભક્ત થવું છે એ તો થઈ શકે, અને સત્સંગી માત્ર
આ તો ધારી રાખું કે મારે એકાંતિક થવું છે, બીજું બધું તો છે કે નહીં. અને આ એકાંતિક પણ જન્મ જન્મ સાથે હશે. જોકે આપણે એકાંતિક પણ આવે તો બીજો જન્મ લેવો પડે જ નહીં, ભગવાન પાસે ચરણ બેસી જાય. કટકા સ્વભાવના છે, જાણકાર દરવાજો અને કટકો વેરભાવ થવો જોઈએ. એકાંતિક ભક્ત થવો, ઐશ્વર્ય ખાન પાન લુગડું લગતું કાંઈ ન ઈચ્છો તો ધામ રૂપિયા. આ બધું કાંઈ ન ઈચ્છો, શું જે આપણે ઈચ્છવાની વાત છે, સહેજે મળે પહેરે એ વાત જુદી છે, પણ ઈચ્છા ના રાખે. ઐશ્વર્ય ખાન પાન લુગડું લગતું કાંઈ ન ઈચ્છો તો ધામરૂપ બન્યો. ધામ સહેજે એ કોઈ ઈચ્છા ના રાખે. એક ભગવાન છે એવી કોઈ ઈચ્છા રાખે તો ધામરૂપ બન્યો કહેવાય. ભાવ ગુણ ના આવે અન્ન પર છૂટે, જો એટલું મોટું ઈનામ મળે. હવે કંઈ ગણતા જ નથી અભાવ ગુણ, બસ આવે આ તો શું કરું. પણ એના ઉપાય છે, યોગી આપે અને બધા ગુરુ પરંપરા બધાએ ઉપાય બતાવ્યો છે. એ કરવામાં આપણે દમ નીકળી જાય, ઇન્દ્રિયો અંતઃકરણ મરોડવા, આ બાજુ મરોડવા, એ આપણે બહુ કાઠવું પડે. એટલે અને અભાવ ગુણ લેવા બહુ સહેલામાં સહેલું, અભાવ ગુણ જરાક વાંકી દ્રષ્ટિ હોય તો અભાવ ગુણ એમાં પડે. આ બધાને લાગુ પડે, બધાને, કોઈ બાકી નહીં. આ બધું સાધ થઈને ભગવાનમય થઈને ભગવાનની વૃત્તિ રાખી, ભગવાન ભગવાન એમ કે અંતે તો એ જ રહેવાના છે ભગવાન. તો ભગવાનમાં દ્રષ્ટિ કેમ ન રાખે, જે અંતે સરવારમાં જે આવવાનું હોય એ જ રાખવું ઘટે. ભાવ ગુણ ના આવે અન્ન પોરો છૂટે, ભાવ ગુણ ના આવે પણ આવે છે. ગમે એવું ધ્યાની જ્ઞાની હોય પણ ટૂચુક 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 ચાલતો જ હોય. 15 કિલોમીટરની સ્પીડે તો ચાલતો જ હોય અભાવ. કેમ આમ કરે, કેમ આમ કરે, કેમ આમ કરે, ચાલતો જ હોય. ભાવ ગુણ ના હોય આના પર છૂટે, તે જ પાટો ગોઠ્યો. પાટો ગોઠવાની જેમ વાગ્યું હોય, ઘા થયો હોય તો દુખ્યા જ કહે દુખ્યા, પણ પાટો ગોઠ્યો એટલે સેટ થાય. સાદા બધા મેર મળી જાય તો પાટો ગોઠ્યો કહેવાય. એમ આ સત્સંગમાં આપ બધી વાતે સેટ થઈ જાય, ભલે હવે થયું ના હોય પણ સેટ થઈ જાય. આપણે બે હાડકા સેટ થઈ જાય તો સાદા એ જોઈન્ટ થઈ જાય.
પણ પાટો ન ગાંઠે, દેખાય ઉપરથી કે આપણે આ પાટો ગૂંઠ્યો લાગે, પણ દુખ્યા કરે ત્યાંથી પાટો ગૂંઠ્યો ના કહેવાય. એટલે પાટો ગૂંઠો થાય ત્યારે આપણે તો સત્સંગમાં પણ એ રીતે પાટો ગૂંઠ્યો એટલે શાંતિ રહે, કોઈ સાથે ક્લેશ કંકાસ નહીં, પોતે પોતાને સુખે સુખિયા, ભગવાન સુખે સુખિયા એવું થઈ જાય. ભલે ગૂંઠવાનું જોઈન્ટ થવાનું બાકી હોય પણ પાટો ગૂંઠ્યો એટલે સેટ થઈ ગયો એટલે સુખ શાંતિ રહે. એમ આ સત્સંગમાં પણ આવી રીતે બધા સાથે હળી પડીને રહેવું, કોઈ સાથે વેર ઊભું ના કરો. આપણે તો ઊભું કરીએ, કોઈ સાથે વેર ઝેર રાખવો નહીં. અને આપણે તો ભગવાન આપણને વાલા થઈ જાય. અને જો કોઈ સાથે વેર ઝેર રાખીએ તો તમારું બગડે, ભગવાન આપણા સામું ના જુએ. તે આવી રીતે રાખો, ભવગુણ ના અન્ન ફોરા છૂટે. તે જ પાટો ગૂંઠ્યો, પાટો ગૂંઠે તે પોતાનો અવગુણ લે. જો એ પોતાના અવગુણ તો લેતા જ નથી. હવે સામાને જ બંદૂક ફોડે એ ના રાખવું. પોતાનો અવગુણ સામે જોઈએ કે મારે ક્યાં ક્યાં ભૂલ થાય છે. અને એમાં જ મલ છે, પોતાનો દોષ જોઈએ અને ટાળે તો એમાં જ મલ. બીજાનો બીજા હજારો શું કામનું, તમારે શું લેવા દેવા. તમારા પોતાના દોષ જુએ તો જે સામે કહે તો પોતાનો અવગુણ લે તે પાટો ગોઠ્યો કહેવાય. એટલે આવી રીતે રહેવું તો એકાંતિક પણ આવે. જય જાન સાંઈ મહારાજની જય.